શ્રી કૃષ્ણની પટરાણીઓ લોભાવવાત મને માથી તારે અંતર માનાથ તારા કામ જ્વર પ્રજલ્યો નહીં હે કામ વિજય નાથ મારો કામ રોગ નિવારજો હે કામ વિજય નાથ મારો કામ રોગ નિવારજો હે નૈમિનાથજી નેન્દ્ર મારી પ્રાર્થના સ્વી સુંદર મજાના તાળીના તાળ સાથે સુંદર મજાનું પદ છે હે નેમિનાથ જીનેન્દ્ર મારી પ્રાર્થના સ્વીકારજો. જે પરમાત્માનો આજે જન્મ કલ્યાણકનો દિવસ ઉજવાઈ ગયો, દિવસોના દિવસો વર્ષોના વર્ષો વીતી જાય, સ્વપ્નમાં પણ ખ્યાલ ના આવે આજે 30, 32, 58, 60, 70, 80 વર્ષના થઈ ગયા. ક્યાં નાનું બાળપણ હતું, ક્યાં નાનું બાળપણ હતું અને ક્યાં વયોવૃદ્ધ આપણે થઈ ગયા, ક્યાં નાનું બાળપણ હતું અને 30 વર્ષના યૌવન થઈ ગયા. પણ આ 30 વર્ષની લટાર મારવા જઈએ તો કદાચ મનની અંદર એક સવાલ ઉઠે કે આ 30 વર્ષ મેં કર્યું છે શું. અત્યારે આ જાજમ ઉપર બેઠા બેઠા જે હું કરી રહ્યો છું ને, એ જ મેં 30 વર્ષ સુધી કર્યું પ્રમાદ અને વાતો. આજની આ ભાવયાત્રા જેવું એક સુંદર મજાનું આયોજન છે. આજે નેમિનાથ પરમાત્માનું જન્મ કલ્યાણક, આવતીકાલે એ જ પરમાત્માનું દીક્ષા કલ્યાણક, બે કલ્યાણક એક સાથે, અને ચોથનો દિવસ આવે એક મહિનાનું ઘર. અઠ્ઠમ તપના તપસ્વીઓ આજે અઠ્ઠમ કરતા હશે અને આપણે માત્ર ને માત્ર વાતો કરતા હશે. આ આંખોએ છે ને જે દ્રષ્ટિ પ્રભુ દર્શન કરે તે દ્રષ્ટિને પણ ધન્ય છે. રોજ સવારે અંતરના ઉદ્ગાર નીકળે છે પણ ખરેખરની અંદર એ દ્રષ્ટિને ખરેખર ધન્ય છે. એક સવાલ ઊભો કરીએ, જે દ્રષ્ટિ પ્રભુ દર્શન કરે તે દ્રષ્ટિને પણ ધન્ય છે. ખરેખર એ દ્રષ્ટિને ધન્ય છે. માત્ર પરમાત્માનું આલંબન માત્ર 5 મિનિટ માટે જીનાલયમાં જઈએ ને ત્યાં માટે, પછી હાથમાં ગેજેટ્સ, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ જેવા આવ્યા ને ત્યારે ન જોવાની વસ્તુ પણ આપણે જોવા લાગતા હોઈએ છીએ. ન લાઈક કરવાની હોય જેવી વસ્તુ આપણે લાઈક કરવા લાગતા હોઈએ છીએ. આજનો દિવસ છે જે પરમાત્મા બાલ બ્રહ્મચારી કહેવાયા, જે પરમાત્માએ 8 ભવની પ્રીત હતી, 9મા ભવે પરણવા ગયા અને એ ભવે રથ પાછો વાળીને દીક્ષા લઈને કીધું એ તો રાગના સંબંધ, આ તો વૈરાગ્યના સંબંધ છે. 9મા ભવે જે રાજુલને તારીને એવા પરમાત્માની ભક્તિમાં ભીંજાવું છે. મનીષભાઈ ફરી વાર, જે કામવાસના છે ને એ કામવાસના દૂર કરવા માટે પરમાત્માને સુંદર મજાની ભક્તિ, હે કામ વિજયી નાથ મારો કામ રોગ નિવારજો. Thank you.
મોક્ષમાં મુજ માર્ગને અજવાળજો. મારે જવું છે મોક્ષમાં મુજ માર્ગને અજવાળજો. હે નેમિનાથજી નેન્દ્ર મારી પ્રાર્થના સ્વીકારજો. હે નેમિનાથજી નેન્દ્ર મારી પ્રાર્થના સ્વીકારજો. હે કામ વિજયી નાથ મારો કામ રો સ્વીકારજો. હે નેમિનાથજી નેન્દ્ર મારી પ્રાર્થના સ્વીકારજો. બોલો બોલો નેમિનાથ ભગવાન કી જય. જે સૌર્યપુરી નગરી છે, ક્યાં સૌર્યપુરી નગરી અને ક્યાં ગિરનાર, સૌર્યપુરી નગરીમાં પરમાત્માનો આજે જન્મ થયો અને પરમાત્માએ સમય અને કાળને જોતા દીક્ષા અંગીકાર સૌરાષ્ટ્રની અંદર આવેલા, ગુજરાતની અંદર આવેલા એ ગિરનાર ગઢ ઉપર સહસા વનની અંદર દીક્ષા લીધી. કનેક્શન, સૌર્યપુરી ક્યાં છે, ગિરનાર ક્યાં છે, કનેક્શન. આ ગિરનારના કનેક્શનને જાણવું છે, સમજવું છે, અંદર ઉતારવું છે, તો એના માટે ભક્તિના પદ સાથે આગળ વધીશું. સમય મર્યાદિત છે, પણ આ સમયનો ખરો ઉપયોગ આજે કરવો છે. અહીંયા આગળ પરમાત્માના બિરાજગી કરીને આવતીકાલનો દિવસ જે દીક્ષા કલ્યાણકનો છે ને, એને સફળ કરવો છે. કદાચ અહીંયા બેઠેલો એક પણ આત્મા અહીંથી બહાર નીકળતા પહેલાં દીક્ષા કલ્યાણક માટે તૈયાર થઈને ન જાય ને, તો કહેજો કે આ નિમનાથ પરમાત્માનું સત ખોટું છે. તૈયારી રાખજો. તાર જે ડુબાડ જે જીવાડ જે કે માર જે ઉગાર જે કે પાડ જે તર છોડ જે સ્વીકાર જે સગડો તને સોંપી દીધું નેમિનાથ ભગવાન રે. સગડો તને સોંપી દીધું નેમિનાથ ભગવાન રે. તાર જે ડુબાડ જે જીવાડ જે કે માર જે ઉગાર જે કે પાડ જે તર છોડ જે સ્વીકાર જે સગડો તને સોંપી દીધું નેમિનાથ ભગવાન રે. સગડો તને સોંપી દીધું નેમિનાથ ભગવાન રે. જે કે દૂર તુજથી રાખજે સેવા તારી આપજે કે દૂર તુજથી રાખજે સ્મરણ તારું આપજે કે માયામાં લપટાવજે સ્મરણ તારું આપજે કે માયામાં લપટાવજે સગડું તને સોંપી દીધું નેમિનાથ ભગવાન રે. સગડું તને સોંપી દીધું નેમિનાથ ભગવાન રે.
સત્સંગ કોઈ નો આપજે કે કુસંગ માં તું રાખજે, સત્સંગ કોઈ નો આપજે કે કુસંગ માં તું રાખજે, દર્શન તારા આપજે કે રાખડ તો રાખજે, દર્શન તારા આપજે કે રાખડ તો રાખજે, સગડું તને સોંપી દીધું નેમિનાથ ભગવાન રે, સગડું તને સોંપી દીધું નેમિનાથ ભગવાન રે, સગડું તારું રાખજે એક વાત મારી માનજે, સગડું તારું રાખજે એક વાત મારી માનજે, ભવ ભવ તારું જીન શાસન હે નાથ મુજને આપજે, ભવ ભવ તારું જીન શાસન હે નાથ મુજને આપજે, સગડું તને સોંપી દીધું નેમિનાથ ભગવાન રે, ઓ સગડું તને સોંપી દીધું નેમિનાથ ભગવાન, મારા રૂપાળા ભગવાન તમારું રૂપ ભૂલાવે વાન, મારા રૂપાળા ભગવાન તમારું રૂપ ભૂલાવે વાન, તમારા ઉજડા ઉજડા વાન તમારું રૂપ ભૂલાવે વાન, તમારા ઉજડા ઉજડા વાન તમારું રૂપ ભૂલાવે વાન, મારા રૂપાળા ભગવાન તમારું રૂપ ભૂલાવે વાન, મારા રૂપાળા ભગવાન તમારું રૂપ ભૂલાવે વાન, હલો બધાની મીઠી તાળી, અણિયાળી પાપણ માં મને મોર પીછ દેખાતું, તારી અણિયાળી પાપણ માં મને મોર પીછ દેખાતું, તારા ભાલ તિલક માં જાણે કે મેઘ ધનુષ વિખરાતું, તારા ભાલ તિલક માં જાણે કે મેઘ ધનુષ વિખરાતું, તારી પ્રેમ તણી પહેચાન તમારું રૂપ ભૂલાવે વાન, તારી પ્રેમ તણી પહેચાન તમારું રૂપ ભૂલાવે વાન, મારા રૂપાળા ભગવાન તમારું રૂપ ભૂલાવે વાન, મારા રૂપાળા ભગવાન તમારું રૂપ ભૂલાવે વાન, કોઈ હળવે હળવે હાથે તારા અંગ અંગ ને લૂછે, કોઈ હળવે હળવે હાથે તારા અંગ અંગ ને લૂછે, કોઈ હળવે હળવે હાથે તારા અંગ અંગ ને લૂછે, કોઈ હળવે હળવે હાથે તારા અંગ અંગ ને લૂછે, ઓલું અંગ લૂછણું પૂછે તારા દેહથી કોમલ સૂચે, ઓલું અંગ લૂછણું પૂછે તારા દેહથી કોમળ સૂચે, તારી ભક્તિ અમૃત પાન તમારું રૂપ ભૂલાવે વાન, તારી ભક્તિ અમૃત પાન તમારું રૂપ ભૂલાવે વાન, મારા રૂપાળા ભગવાન તમારું રૂપ ભૂલાવે વાન, મારા રૂપાળા ભગવાન તમારું રૂપ ભૂલાવે વાન, તારે શરણે આવ્યો છું સ્વીકારી લે, તારા શરણે આવ્યો છું સ્વીકારી લે, હવે લઈ જા પ્રભુ તારા ધામમાં,
હવે લઈ જા પ્રભુ તારા ધામમાં, તારું શરણો તારું શરણો પ્રભુજી સ્વીકારું છું, તારું શરણો પ્રભુજી સ્વીકારું છું, હવે લઈ જા પ્રભુ તારા ધામમાં, અમને લઈ જા પ્રભુ તારા ધામમાં. હાલો આવો પધારો ને મીના, આવો
બોલો બોલો નેમિનાથ ભગવાન કી. આપણામાંથી છે ને એક બેન શેત્રુંજય ગયા. શેત્રુંજયની તળેટીએ પહોંચ્યા, એક ડોળીવાળો ઊભો હતો અને ડોળીવાળાને પૂછ્યું, ભાઈ ડોળીનો ભાવ શું? ડોળીવાળે કીધું 3000 રૂપિયામાં જઈને આવવાના. બેન કે પણ મને ચલાય છે તો હવે મારો ભાવ શું? તો ડોળીવાળાએ કીધું કે જો ચલાતું હોય તો ડોળીની જરૂરત જ શું છે, જાતે ચડી જાઓ અને જાતે ઉતરી જાઓ. હવે મને એમ કહેવાય, મને એ વસ્તુની ખબર પડે કે જો ચાલી શકાતું હોય તો દોડી આપણે પૈસા ખર્ચીને ન કરીએ. હા કે હા? હા કે હા? સાચી વાત છે ને? એટલા તો આપણે ઉદાર દિલના છીએ નહીં કે આપણાથી ચડાય છે ચઢાય છે તો આપણે દોડી કરીને જાત્રા કરીએ. જો ત્યાં આગળ શેત્રુંજયની અંદર ચડવું હોય અને આપણાથી ચલાતું હોય અને આપણે દોડી ના કરીએ અને અહીંયા આગળ આપણાથી નીચે બેસાતું હોય તો પણ આપણે ખુરશીનો ઉપયોગ તો જરૂર કરીએ. હા કે હા? બરાબર છે ને? ઘણા ઘરડા જીવો છે જે આવે છે અને ત્યાંથી પાછા જાય છે. હમણાં બે જણને રોક્યા કે એમને બેસવાનો, સાંભળવાનો મોકો મળે, ક્યાંક તૃપ્ત થવાનો મોકો મળે. જે પણ લોકો બેસી શકતા હોય ને નીચે, મહેરબાની કરીને નીચે આવો તો કોઈક બીજો ઘરડો જીવ જે આવશે ને એ જગ્યા મેળવશે. અને બીજી વાત, જગ્યા ઓછી છે એવું નથી, ભાવ વધારે છે એવું છે. થોડા થોડા નજીક આવતા રહેજો. આ વચ્ચેના ગેંગવેની કોઈ જરૂરત આજે નથી, કારણ કે કોઈ મહારાજા ધીરાજ આવવાના નથી. આપણે સાંભળવાનું છે, ભક્તિમાં માણવાનું છે, નાચવા માટે આટલો મોટો સ્ટેજ છે. તો આ જે વચ્ચેનો ગેંગવે છે ને, તો બહેનો થોડા આબાજ આવીને પૂરી દેજો જેથી પાછળ આવનારો વર્ગ આવી જાવ. આખી એક લાઈન અહીંયાથી કરી દો, આખી એક લાઈન કરી દો. ગિરનાર અને નેમિનાથ, હમણાં એક સવાલ પૂછ્યો, ક્યાં સૌર્યપુરી નગરી છે અને ક્યાં આગળ ગિરનાર છે? ગિરનાર સાથેનું કનેક્શન નિમનાથ પરમાત્માનું શું? પહેલી વાત એ, પૂર્વજો આપણા લખીને ગયા છે, ભાખીને ગયા છે, અને એ જો વર્ણવું ને તો ઓછામાં ઓછા એક તીર્થંકર પરમાત્મા એ ગિરનાર ઉપર આવશે. અનંતી 24 સુધી, 1/24, 2/24, 3/24, ગત 24 10 તીર્થંકર, આ 24 22 તીર્થંકર. સમજી લો, પહેલા તીર્થંકરથી 21 તીર્થંકર થઈ ચૂક્યા, ગિરનાર હજુ કોરું ને કોરું છે, ત્યાં એક પણ કલ્યાણક નથી. 21 તીર્થંકરના 5 કલ્યાણક, એ બધા કલ્યાણકો થઈ ગયા. હવે 22, 23 અને 24 ત્રણ તીર્થંકર બાકી છે, ચોથો આરો પૂરો થવાને આરે છે. અને એ વખતે 22 તીર્થંકરનું પુણ્ય ઉજાગર થયું, ગિરનારની ભૂમિનું પુણ્ય ઉજાગર થયું અને ગિરનાર ઉપર 22 તીર્થંકર દીક્ષા લેવા માટે એ સૌર્યપુરી છોડીને દ્વારકા નગરીમાં આવ્યા.
કૃષ્ણ મહારાજાની જોડે આ ગિરનાર ઉપર માત્ર ને માત્ર દીક્ષા લેવા માટે, માત્ર ને માત્ર આપણી કલ્યાણક ભૂમિને સાચવવા માટે, આપણા સુધી પહોંચાડવા માટે એ નેમિનાથ ભગવાન શૌર્યપુરીથી ગુજરાત આવ્યા છે. સમજણ પડે, મુંબઈવાળા, બેંગ્લોરવાળા, ચેન્નઈવાળા આવીને ગિરનાર સાચવે છે. અમદાવાદ ક્યાં છે? આજે જ મનીષભાઈ જોડે વાત થઈ હતી, બે જણા સાથે હતા, લિસ્ટ બતાવ્યું. અમદાવાદ ગિરનાર સેવા ચાલે છે, સહસાવન સેવા ચાલે છે. 3 મહિનાનું ઓપનિંગ થયું ગિરનાર સેવામાં, 3 મહિનાનું, જૂન, જુલાઈ અને ઓગસ્ટ 2020, જૂન, જુલાઈ, ઓગસ્ટ 2020 ઓપનિંગ ચાલુ થયું. 2 વાગે, 4 વાગે ફૂલ. 3 મહિના ક્લોઝ. કેટલી મિનિટ તત્પરતા કેવી હશે ગિરિરાજ સેવાની, ગિરનાર સેવાની તત્પરતા કેવી હશે? હજુ ખુલ્યું છે ને, 3 મહિનાની તારીખો બુક થઈ ગઈ. આપણામાં ગિરનાર ક્યાં? આપણામાં નેમિનાથ પરમાત્મા ક્યાં? આજનો દિવસ છે ને જન્મ કલ્યાણકનો, મેરુગીરી ઉપર આજ નેમિનાથ ભગવાનના અભિષેક થયા છે. કાલનો દિવસ છે ને વૈરાગ્ય પામવાનો, પણ આપણે એની પૂર્વ સંધ્યાએ આપણે વૈરાગ્ય પામવું છે. કેવું વૈરાગ્ય? સંસાર માણીને બેઠા છીએ, સંસારની અંદર છીએ, સંસારની અંદર રહીને પણ આપણને રાગી દશા ફૂલ હોય, અઢળક ભરેલી હોય, પણ એ રાગી દશા તોડીને કેવી રીતના વૈરાગ્ય ઉપર જવું ને, એ સંદેશો લેવો છે. સુંદર મજાના પદ લેવાય આ ગિરનારવાસી, અમુક થોડી 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 વાતો આવે, આ નિમનાથ પરમાત્મા પાસે થોડી 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 સમજણ પડે, અને એની અંદર એ જ પદોની અંદર રાજુલ અને નેમ સાથે સંબંધ શું હતો, અને રાજુલ અને નેમની ગૌરવ ગાથા ગાતો આ ગિરનાર શું કહી રહ્યો છે, ખ્યાલ આવે? આપણા આપણા સંબંધો રાગના, આ સંબંધો વૈરાગ્યના, પ્રેમના સંબંધ જ હતા 8 ભવના. શું છે, ક્વેશ્ચન માર્ક થાય, શું છે એવું રાજુલ રાણીની અંદર કે જે અમારામાં નથી? શું છે એવું રાજુલ રાણીની અંદર કે જે અમે પામી શકતા નથી? ક્યાં ઉણપ છે નિમનાથ પરમાત્માને આજે જણાઈએ કે જે રાજુલ રાણી રડી પહેલા, જે વખતે નિમનાથ પરમાત્મા પાછા વળ્યા અને રાજુલ રડી, અને એ વખતે રાજુલ રડતા રડતા પણ પાછળથી હરખાઈ કે ધન્ય છે પ્રભુ તમે પાછા વર્યા, જો તમે પાછા ના વર્યા હોત તો મારો મોક્ષ અટકી જાત. શું છે ગિરનાર? આજે સુંદર મજાની અમુક વાતો, સમય મર્યાદિત છે, મનીષભાઈને સાંભળવાનો મોકો છે, મનીષભાઈને સાંભળવું છે, અને આપણે વિવેચન બહુ જ ઓછું લઈશું, પણ ખરેખરની અંદર 2 કલાક સુંદર મજાની ભાવયાત્રાની સાથે મનીષભાઈની સાથે આગળ વધીશું. મનીષભાઈ, નેમજી ના નામ ની તું લૂટ લૂટી લે, નેમજી ના નામ ની તું લૂટ લૂટી લે, નેમિના ચરણે જઈ બેડો પાર કરી લે, નેમિના ચરણે જઈ બેડો પાર કરી લે, નેમજી ના નામ ની તું લૂટ લૂટી લે, જીના નામ ને તુલુત લૂટી લે, નેમિના ચરણે જઈ બેડો પાર કરી લે, નેમિના ચરણે જઈ બેડો પાર કરી લે. હાલો એક કાલી જય હો. શરણે આવે ને પ્રભુ રાહ બતાવે, જપે નેમ એને મોહ કેમ સતાવે, શરણે આવે ને પ્રભુ રાહ બતાવે, જપે નેમ એને મોહ કેમ સતાવે, રાજુલ નાનાથનું તું નામ રટી લે, રાજુલ નાનાથનું તું નામ રટી લે, નેમિના
ના ચરણે જઈ બેડો પાર કરી લે, નેમી ના ચરણે જઈ બેડો પાર કરી લે, નેમજી ના નામને તું લૂંટ લૂંટી લે, નેમજી ના નામને તું લૂંટ લૂંટી લે, નેમી ના ચરણે જઈ બેડો પાર કરી લે, નેમી ના ચરણે જઈ બેડો પાર કરી લે. જ્ઞાન ધરે એને પ્રભુ જ્ઞાન અપાવે, જાપ જપે એના પ્રભુ પાપ ખપાવે, ધ્યાન ધરે એને પ્રભુ જ્ઞાન અપાવે, જાપ જપે એના પ્રભુ પાપ ખપાવે, હિતકારીને મને પ્રણામ કરી લે, હિતકારીને મને પ્રણામ કરી લે, નેમી ના ચરણે જઈ બેડો પાર કરી લે, નેમી ના ચરણે જઈ બેડો પાર કરી લે, નેમજી ના નામની તું લૂંટ લૂંટી લે, નેમજી ના નામની તું લૂંટ લૂંટી લે, નેમી ના ચરણે જઈ બેડો પાર કરી લે, નેમી ના ચરણે જઈ બેડો પાર કરી લે. કૃપા થાય પ્રભુની તો દોષ દૂર થાય, બંધનો છે રાગનાથ ચૂર ચૂર થાય, કૃપા થાય પ્રભુની તો દોષ દૂર થાય, બંધનો છે રાગનાથ ચૂર ચૂર થાય, નેમ ભજી સંસાર તમામ ત્યજી લે, નેમ ભજી સંસાર તમામ ત્યજી લે, નેમી ના ચરણે જઈ બેડો પાર કરી લે, નેમી ના ચરણે જઈ બેડો પાર કરી લે, નેમજી ના નામની તું લૂંટ લૂંટી લે, નેમજી ના નામની તું લૂંટ લૂંટી લે, નેમી ના ચરણે જઈ બેડો પાર કરી લે, નેમી ના ચરણે જઈ બેડો પાર કરી લે. દીપે દીડા મવીર થોરે ફૂલા મવીર, બોલે વાસળીએ વીર હસે હૈયા મવીર, દીપે દીવા મવીર થોરે ફૂલડા મવીર, બોલે વાસળીએ વીર હસે હૈયા મવીર, હાથમાં ચામર ઊંચે ઝૂલે છે, હાથમાં ચામર ઊંચે ઝૂલે છે, પગમાં ઝાંઝર કેવા ખુલે છે, પગમાં ઝાંઝર કેવા ખુલે છે, મનડે વસા નેમી ના સાહેબ તમે મારા છો, સાહેબ તમે મારા છો, સાહેબ તમે મારા છો, સાહેબ તમે મારા છો, તમે મારા છો, કે નેમ તમે મારા છો, સાહેબ તમે મારા છો, સાહેબ તમે
મારા છો. હાલો બધાના બે હાથ ઉપર, એકતા એકતા સાથે જય હો. પ્રભુ વાલા લાગે જોઈ મમતા જાગે, જોઈને મા પ્રભુ મન કઈ ના માગે. હે પ્રભુ વાલા લાગે જોઈ મમતા જાગે, જોઈને મા પ્રભુ મન કઈ ના માગે. મો હાથમાં ચામર ઊંચે ઝૂલે છે, હાથમાં ચામર ખુલે છે, પગના જાજર કેવા ખુલે છે. મનડે વસાને મીના સાહેબ તમે મારા છો, સાહેબ તમે મારા છો, હો નેમ તમે મારા છો, હો નેમ તમે મારા છો, સાહેબ તમે મારા છો, સાહેબ તમે મારા છો. ગિરનારનો રંગ મને લાગ્યો મારા દાદા, ગિરનારનો રંગ મને લાગ્યો રેલો, ગિરનારનો રંગ મને લાગ્યો મારા દાદા, ગિરનારનો રંગ મને લાગ્યો રેલો. સુતેલો આત્મા જાગ્યો મારા દાદા, સુતેલો આત્મા જાગ્યો રેલો, સુતેલો આત્મા જાગ્યો મારા દાદા, સુતેલો આત્મા જાગ્યો રેલો. ગિરનારનો રંગ મને લાગ્યો મારા દાદા, ગિરનારનો રંગ મને લાગ્યો રેલો, ગિરનારનો રંગ મને લાગ્યો મારા દાદા, ગિરનારનો રંગ મને લાગ્યો રેલો. કાળનાદિથી ભટક્યો આ ચેતન, કાળનાદિથી ભટક્યો રે લોલ, કાળનાદિથી ભટક્યો આ ચેતન, કાળનાદિથી ભટક્યો રે લોલ. મિથ્યા દ્રષ્ટિમાં અટક્યો મારા દાદા, મિથ્યા દ્રષ્ટિમાં અટક્યો રે લોલ, મિથ્યા દ્રષ્ટિમાં અટક્યો મારા દાદા, મિથ્યા દ્રષ્ટિમાં અટક્યો રે લોલ. ગિરનારનો રંગ મને લાગ્યો મારા દાદા, ગિરનારનો રંગ મને લાગ્યો રેલો, ગિરનારનો રંગ મને લાગ્યો મારા દાદા, ગિરનારનો રંગ મને લાગ્યો રેલો. મને લાગ્યો તને લાગ્યો સૌને લાગ્યો દાદા, મને લાગ્યો તને લાગ્યો સૌને લાગ્યો દાદા, મને લાગ્યો તને લાગ્યો સૌને લાગ્યો દાદા, મને લાગ્યો તને લાગ્યો સૌને લાગ્યો દાદા. ગિરનારનો રંગ મને લાગ્યો મારા દાદા, ગિરનારનો રંગ મને લાગ્યો રેલો, ગિરનારનો રંગ મને લાગ્યો મારા દાદા, ગિરનારનો રંગ મને લાગ્યો રેલો. ગિરનારનો રંગ મને લાગ્યો મારા દાદા, ગિરનારનો રંગ મને લાગ્યો રેલો, ગિરનારનો રંગ મને લાગ્યો મારા દાદા, ગિરનારનો રંગ મને લાગ્યો રેલો, ગિરનારનો રંગ મને લાગ્યો મારા દાદા, ગિરનારનો રંગ મને લાગ્યો. પ્રભુ બોધ આપે, પ્રભુ કર્મ કાપે, પ્રભુ બોધ આપે, પ્રભુ કર્મ કાપે, પ્રભુ બોધ આપે, પ્રભુ કર્મ કાપે.
મારા નામથી મોક્ષ મેં તો માંગ્યો માંગ્યો 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 આજે આનંદ આજે આનંદ આજે આનંદ અંગ અંગ જાગ્યો જાગ્યો આજે આનંદ અંગ અંગ જાગ્યો જાગ્યો આજે આંગણ ગુલાલ રંગ લાગ્યો લાગ્યો આજે આંગણ ગુલાલ રંગ લાગ્યો લાગ્યો આજે આનંદ આજે આનંદ આજે આનંદ અંગ અંગ જાગ્યો જાગ્યો આજે આનંદ અંગ અંગ જાગ્યો જાગ્યો સંયમ ક્યારે મળશે ક્યારે ક્યારે મળશે હો મુજને ક્યારે મળશે સંયમ ક્યારે મળશે સંયમ આજે મળ્યો આજે આજે મળ્યો કે મુજને આજે મળ્યો સંયમ આજે મળ્યો સંયમ ક્યારે મળશે ક્યારે ક્યારે મળશે હો મુજને ક્યારે મળશે એ સંયમ ક્યારે મળશે એ સંયમ આજે મળ્યો મુજને આજ મળ્યો એ સંયમ આજ મળ્યો શ્રી વિનાથ ભગવાન નો જય હો વિજય હો જય જયકાર હો બે મેં ઋષભભાઈ ઋષભભાઈ આવો જયકારો ના ચાલે સહેજ બી ના ચાલે કોમ્પિટિશન પહેલેથી જ કરી લઈએ પબ્લિક બહુ છે બહેનો તમે ભલે આ બાજુ ઊભા હોય તમારું પાર્ટિસિપન્ટ્સ આ બાજુ જ હોવું જોઈએ અને ભાઈઓ આ બાજુ તો કોઈ છે જ નહીં હા આ જે પણ છે તમારું પાર્ટિસિપન્ટ્સ અહીંયા જ હોવું જોઈએ જય હો વિજય હો જય જય કાર હો વાહ બધા હોશિયાર જ છે રાજુલના ભરતાર ગિરનાર મંડળ નેમિનાથ ભગવાન કી આ ભાઈ પાર્ટી બદલ્યો હવે ભાઈઓનો વારો લાજ રાખજો અવાજ છેક ઉપાશ્રય સુધી પહોંચ્યો છે બે મિનિટ બોલે શ્રી ગિરનાર મંડળ શિવાદેવી નંદન 22મા તીર્થંકર શંખ લંચન ધારી નેમિનાથ ભગવાન કી ઘરમાં ભલે તમારું ચાલતું હોય અહીંયા આ લોકોનું ચાલ્યું હવે ખરેખરમાં એવું પૂછો કે આવી જાત્રા કોની નથી હાથ ઊંચું કરો બાપ રે બાપ એક 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 ધીમે મનમાં વિચારીને ને પછી જો હું તમારો સંશય દૂર કરીશ કેટલા બધા ઓછા થઈ ગયા છે હજુ આ જેટલા છે ને એ બધા માટે આ જેટલા બી છે ને એ બધા માટે આ જેટલા બી હાથ ઊંચા છે ને એ બધા માટે માણ માણ ચઢીએ છીએ અહીંયાથી અવાજ આવે છે પણ ઉતરવાનું માણ માણ નથી થતું ફટાફટ ઉતરાય છે મનમાં ભાવ જ નથી હોતા કે નેમિનાથ પરમાત્માને મળીને આવ્યો છું ચા પીધી હોય ને ચા તો સવારે એક બે કલાક ત્રણ કલાક ચાર કલાક આખો દિવસ જો કદાચ ચા ન પીધી હોય ને તો આખો દિવસ વેસ્ટ કે સવારે એક ઘૂંટડો ચા નથી મળી અને એક ઘૂંટડો ચા એક જ ઘૂંટડો ચા જો અંદર ગઈ ને તો આખો દિવસ ફ્રેશ થઈ જાય એવું ચામાં જેમ નશો છે ને આમાંથી પરમાત્માની પૂજા દરેક વ્યક્તિ કરતા હશે અને પરમાત્માના જમણા અંગૂઠે તિલક કરતી વખતે જે ચસકો અને જે નસો લાગે ને મને એક વાત કહીને બતાવો આખો દિવસ સુધી એનો રસો રહેતો હોય તો એક ચાનો નશો છે પરમાત્મા જ દેરાસરની બહાર નીકળ્યા ને બધો નશો ઉતરી ગયો આ ભાવધારા છે ખોટી વસ્તુ હોય તો મને એક વખત હાથ ઊંચીને કહેજો ગૌરાંગભાઈ આ વાત ખોટી છે આ વસ્તુ નથી ભાવે ભાવના ભાવીએ ભાવે દીજે દાન ભાવે જીનવર પૂજીએ ભાવે કેવા જે પરમાત્માની પૂજા ભાવથી કરી હોય ને તો પ્રસન્નચંદ્ર રાજર્ષિની જેમ ચપટીમાં કેવળ જ્ઞાન થાય આપણી પૂજા કેવી આપણા ભાવ કેવા આજે એક ધારામાં આગળ વધવું છે મનીષભાઈની સાથે સુંદર મજાની ભક્તિ સાથે એક બે ત્રણ દ્રષ્ટાંત લઈશ આંખો ખુલશે કે આ ગિરનાર માટે કોણે કેવા બલિદાન આપ્યા છે સમય મર્યાદા છે પણ એક વાત તો 100% કહી આપું કાલનો દિવસ વૈરાગ્યવાસી દિવસ હશે આ મારા પદને ગોઠવી રાખજો આમાંથી બેઠેલો એક પણ વ્યક્તિ કાલના દિવસમાં રૂવાંટામાંથી કદાચ કોઈક અહીંથી બહાર જશે ને અડશે ને
તોય નિમિનાથ નિમિનાથ નિમિનાથનો ભાવ આવવો જોઈએ. એ ભાવ સાથે આપણે આગળ વધીશું મનીષભાઈની સાથે. કે આજ સંયમનું પાને તર પહેરીને જો, કે આજ સંયમનું પાને તર પહેરીને જો, રાજ લેને મમરી જાશે તુજો, રાજ લેને મમરી જાશે, પ્રીત ને નવી રીત મળી જાશે તુજો, પ્રીત ને નવી રીત મળી જાશે તુજો, રાજ લેને મમરી જાશે તુજો, રાજ લેને મમરી જાશે. સંસાર તજીને મજી ચાલા ધરી પાવન કેડી, રાજુલ રાણી પાછળ ચાલ્યા નેમ રાણ દોડી, સંસાર તજીને મજી ચાલા ધરી પાવન કેડી, રાજુલ રાણી પાછળ ચાલ્યા નેમ રાણ દોડી. હાલો 41 જય હો. નેમ તારી પ્રીત માં ભાન ભૂલી જાઉં, લાગ્યું રે અમને તારું ઘેલો, નેમ તારા મારગડે હું પણ દોડી આવું, ન તેરે તુજ મેળે રહેવું, આજ સંયમ નો સાજ નેમ દેશે તુજો, અને સિદ્ધ શિલાય લઈ જાશે તુજો, જો રાજુલ ને મમરી જાશે, સંસાર તજીને મજી ચાલ્યા ધરી પાવન કેડી, રાજુલ રાણી પાછળ ચાલ્યા નેમ રાણ દોડી, સંસાર તજીને મજી ચાલ્યા ધરી પાવન કેડી, રાજુલ રાણી પાછળ ચાલ્યા નેમ રાણ દોડી. ગિરનાર શુભ ઘડી આવી ઉભી દ્વારે આજ, ગિરીનું અંગ થાય ગયેલો, મળશે રજો હરણ ને મજીના હાથે આજ, મનડો નાચ આજ મારું, આજ નવ ભવની પ્રીત પૂરી થાશે તુજો, સાચ પ્રીત મારા નેમ કરી જાણી તુજો, રાજુલ ને મમરી જાશે, સંસાર તજીને મજી ચાલ્યા ધરી પાવન કેડી, રાજુલ રાણી પાછળ ચાલ્યા નેમ રાણ દોડી, સંસાર તજીને મજી ચાલ્યા ધરી પાવન કેડી, રાજુલ રાણી પાછળ ચાલ્યા નેમ રાણ દોડી. મારા પાલવ નો પ્રેમ એ તો છોડી ગયો, મારા પાલવ નો પ્રેમ એ તો મન ગમતા આકાશ દોડી ગયો, એના મન ગમતા આકાશ દોડી ગયો, એને મૂકી છે એને મૂકી છે મમતાની મોજડી, પ્રભુ પ્રીતિની બાદ સે ખાસડી રેનો, હવે તારા નહીં ટમટમે આંગણે, એક સંયમ નો તારલો આઠ ભવની પ્રીતિ છે,
અને નવમા ભવે નેમનાથનો જન્મ થયો, રાજુલ રાણીનો જન્મ થયો. કૃષ્ણ મહારાજાની પટરાણીઓ નાવા પડ્યા એ વખતે સમજાવ્યા, જો ભગવાને જન્મતાની સાથે ત્રણ જ્ઞાન હતા બરાબર ને એ વખતે ઉપયોગ મૂક્યો હોત તો પરમાત્માને જરૂર ખબર પડત કે મારે તો વીરતીના માર્ગે જવું છે, તો હું આ હા કેમ પાડું. પણ પરમાત્માએ હા પાડી, હા તો પાડી, જાન લઈને નીકળ્યા, જાન લઈને નીકળ્યા. સારથી બરોબર એ જગ્યાએ આવીને ઊભા છે જ્યાં આગળ પશુઓ છે, અને તો પણ અહીંયા પણ ભગવાને જો ઉપયોગ મૂક્યો હોત તો ભગવાનને ખબર પડી ગઈ હોત. અને ભગવાનને ખબર છે કે આ જનાવર, આ જે પશુઓ છે એનું શું થવાનું છે. તો પણ સારથીને પૂછે છે સવાલ, શું સવાલ પૂછે છે કે આ પશુઓનું શું થવાનું છે. ત્યારે સારથી જવાબ આપે છે કે આપના લગ્ન પ્રસંગે આનું વધ થવાનું છે અને એનું ભોજન પીસાવાનું છે. અને આ બોલતાની સાથે જ રથ પાછો વળ્યો. આ રથ પાછો વળ્યો તો રાજુલ રાણી તરી, રથ પાછો ન વળ્યો તો રાજુલ રાણી રહી ગઈ. ફરી વાર કહું છું, ભગવાન બધું જાણતા હતા તો પણ ભગવાને આટલા બે સવાલ કેમ કર્યા? કારણ આપણા સુધી, તમારા અને મારા સુધી, આપણા સુધી એક સંદેશો મળે કે જીવ દયા એ કોને કહેવાય. બીજો સંદેશો, જે પરમાત્મા આઠ ભવ સુધી સાથે રહ્યા, જે બે આત્મા આઠ આઠ ભવ સુધી સાથે રહ્યા, એ બે આત્મા નવમા ભવે છૂટા પડ્યા શા માટે? રાજુલ રાણી, હા બેન, બેન તમે ત્યાં જતા રહો, તમે એક કામ કરો ત્યાં જતા રહો. તમને એક વખત કીધું, સ્ટ્રિકલી કહું છું કે અંદર હવે કોઈ આવી શકે એવું નથી, આ બધાને ઉપર બેસાડવા પડે છે, તો પણ તમે તમારી જગ્યા રાખીને બધાને ત્યાં બોલાવો છો. આપણામાં છે ને ખરેખરની અંદર આ ગિરનારની પ્રતિમા જે છે ને, આ ગિરનારની પ્રતિમા જે, એનો ઇતિહાસ કદાચ સાંભળો ને તો પૂર્વની અંદર શ્રાવક અને શ્રાવિકાઓનું ઔચિત્ય ઘટ્યું ને એમાં પ્રતિમાનું આ નિર્માણ થયું છે. સમજો, તમે જ્યારે જ્યારે આપણે વિવેક ચૂક્યા છીએ ને ત્યારે ત્યારે આપણામાં હંમેશા નુકસાન જ થયું છે. રત્નસાર નામનો શ્રાવક જ્યારે આ પ્રતિમાનું નિર્માણ કરવાનો હતો ને, એ પહેલાં આની આગળ માટીની અને એની પ્રતિમા હતી, છાણ માટીની પ્રતિમા હતી, અને એ વખતે ગજપત કુંડનું જળ લીધું અને અખંડ ધારા ચલાવી. ત્યાં ઓલો પૂજારી બૂમો પાડે કે ભાઈ માટીની પ્રતિમા છે એ પીગળી જશે, આટલો બધો ધારા ન ચલાવો. અને આપણા શ્રાવક અને શ્રાવિકાઓ વિવેક ચૂક્યા અને અખંડ ધારા ચાલુ કરીને પ્રતિમા ગઈ, અને એ પછી આ પ્રતિમાજી ગુફામાંથી લાવીને અહીંયા બેસાડી. આજે હું એમ વસ્તુ કહું, આ હોલ આખો ફૂલ છે, આ આખો ફૂલ છે. બહાર બેઠેલાને બી ખબર છે કે આ ફૂલ છે, ત્યારે જ આ ભીડ છે અહીંયા. તો પછી આપણે એટલીસ્ટ એટલું માહોલને જાળવવા માટે આપણે વિવેક બુદ્ધિ ન વાપરીએ. કદાચ એક બે કલાક માટે આપણી બહેનપણી કે આપણા સગા, આપણી દેરાણી કે જેઠાણી આપણી જોડે નહીં હોય તો શું? ભવો ભવના આ નેમકુમારે ભવો ભવનો સંબંધ તોડ્યો છે, અને એના વૈરાગ્યવાસી થવાની અંદર તમે રાગી સંદેશા મોકલાવીને જાઓ કે મારી જોડે એક પડખે મારા કોક બીજા બહેનપણી હોવા જોઈએ, એક પડખે મારા દેરાણી જેઠાણા હોવા જોઈએ. હું તમને એક સ્પષ્ટ સંદેશો આપું છું, શાંતિથી ઉભા રહો. હા, જે પરમાત્માએ, જે નેમિનાથ પરમાત્માએ આઠ ભવ સુધી જોડે રહ્યા, તમારો કોઈ પણ વ્યક્તિનો સંબંધ ક્યાંક ને ક્યાંક પૂર્વભવમાં છે. દીકરાનો હોય તો પૂર્વભવમાં કંઈ ઘસે ત્યારે તમારા ઉદરમાં આવ્યો છે, દીકરીનો હોય તો જેટલા સમય સુધી તમે જોડે રહ્યા છો એટલા સમય રહીને પછી એ વિદાય લે છે. દરેક સંબંધના લેખાજોખા પૂર્વભવોથી આવે છે. આઠ ભવનો નેમકુમારનો સંબંધ નવમા ભવે તોડ્યો કેમ? કારણ કે સાચી પ્રીત મારા નેમે કરી જાણી તું જો. આઠમા ભવે તો ખરેખર, આઠ ભવ તો રાગના સંબંધો હતા, નવમા ભવે જો એ પાછો ના વળ્યો હોત ને તો આ રાજુલ રાણી વૈરાગ્ય ના પામી હોત. ફરી વાર આપણે બધા રાજુલ થવું છે, આપ બધાના હાથ ઊંચા, બધા રાજુલ અંદર પોતાના આત્માને ફીલ કરે હું રાજુલ છું. નેમ તારી પ્રીત માં સાન ભાન ભૂલી જાઉં, લાગ્યું રે અમને તારું ગેલો. નેમ તારા માર ગળે હું પણ દોડી આવું, ન તેરે તુજ વીણ રહેવું. રાજ સંયમ નો સાજ નેમ દેશે તુજો, કે
મને સિદ્ધ શિલાય લઈ જાશે તુજો રાજુલ ને નેમ મળી જાશે તુજો રાજુલ ને નેમ મળી જાશે પ્રીત ને નવી રીત મળી જાશે તુજો કે પ્રીત ને નવી રીત મળી જાશે તુજો રાજુલ ને નેમ મળી જાશે તુજો સંસાર તજી ચાલ્યા ખરી પાવન કેડી રાજુલ રાણી પાછળ ચાલ્યા નેમ રાજ દોરી સંસાર તજી નેમજી ચાલ્યા ખરી પાવન કેડી રાજુલ રાણી પાછળ ચાલ્યા નેમ રાજ દોરી ગિરનાર શુભ ઘડી આવી ઉભી દ્વારે ગિરીનું અંગ થાય ગયેલો મળશે રજો હરણ ને મજી ના હાથે આજ મનડો નાચ આજ મારો આજ નવ ભવની પ્રીત પૂરી થશે તુજો કે સાચી પ્રીત મારા ને મેં કરી જાણે તુજો સંસાર તજી ચાલ્યા ખરી પાવન કેડી રાજુલ રાણી પાછળ ચાલ્યા સંસાર તજી નેમજી ચાલ્યા ખરી પાવન કેડી રાજુલ રાણી પાછળ ચાલ્યા એ તો પિતાના પ્રેમનો ક્યારો હતો એ તો પિતાના પ્રેમનો ધન વૈભવ ને પેઢી નો વારસ હતો એ ધન વૈભવ ને પેઢી નો વારસ હતો જીન શાસન ની હે એ જીન શાસન ની શાન ને વધારશે મહાવ્રત ની મોહર લગાવશે રે લો હવે તારા નહીં ટમટમે આંગણે એક સંયમ તાર લો જળ હરે એક સંયમ નો તાર લો જળ હરે કાલ શેરી માં બાળ બની રમતો હતો કાલ શેરી માં બાળ બની રમતો હતો ભાઈ બહેનો ની સંગાત જમતો હતો ભાઈ બહેનો ની સંગાત જમતો હતો સંયમ નો તાર લો જળ હરે રે લો એક સંયમ નો તાર લો જળ હરે રે લો સંસાર તજી નેમજી ચાલ્યા ખરી પાવન કેડી રાજુલ રાણી પાછળ ચાલ્યા નેમ રાહ દોરે સંસાર તજી નેમજી ચાલ્યા ખરી પાવન કેડી રાજુલ રાણી પાછળ ચાલ્યા નેમ રાહ દોરે ધરતી તું બન જેને કોમળ સદા ધરતી તું બનજે અને કોમળ સદા મારા લાડલા ને કુંભે ના કાકરા કદા મારા લાડલા ને કુંભે ના કાકરા કદા તો ચાલ્યો છે હાય એ તો ચાલ્યો છે કષ્ટ ની કેડીએ
તને પાડશે રે અષ્ટ અષ્ટ માવડી લો કે હવે તારા નહી ટમટમે આંગણે એક સંયમ લો તાર લો જળ હરે લો એક સંયમ લો તાર લો જળ હરે લો આજ સંયમ નું પાને તર પહેરીને જો આજ સંયમ નું પાને તર પહેરીને જો રાજુલ નેને મબળી જાશે તુજો રાજુલ નેને મબળી જાશે સંસાર જજી નેમ જીતાલા હરે પાવન કેડી રાજુલ રાણી પાછળ ચાલા હેમ રાહે દોડી સંસાર જજી એમ જી ચાલા ધરે પાવન કેડી રાજુલ રાણી પાછળ ચાલા હેમ રાહે હાલો બધાની મીઠી તાળી તુમારા દાદાનો રૂડો દરબાર આ તુમારા દાદાનો રૂડો દરબાર આવો દરબાર બીજે ક્યાંય નથી જોયો આવો દરબાર બીજે ક્યાંય નથી જોયો રૂમ ઝૂમ 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 ટગ માગ ટગ માગ દાદાને જોયા કરો ટગ માગ દાદાને જોયા કરો દાદાને જોતા મારું હૈયું હરખા દાદાને જોતા મારું હૈયું હરખા આવાર દાદા બીજે ક્યાંય નથી જોયા આવાર દાદા બીજે ક્યાંય નથી જોયા રૂમ ઝૂમ રૂમ ઝૂમ રૂમ ઝૂમ
જલ્દી માર લેવો છે પ્રભુ તારો સતો જલ્દી માર લેવો છે પ્રભુ તારો સતો જલ્દી માર લેવો છે પ્રભુ તારો સતો જલ્દી માર લેવો છે જીવતા કે જીવતા કે જીવતા કે માર તારે વેશ તારો લેવો છે દાદા તારા ખાડામાં આજ મન રમવા દે દાદા તારા ખાડામાં આજ મન રમવા દે દાદા તારા ખાડામાં આજ મન રમવા દે જય ગરવો ગિરનાર જય જય ગરવો ગિરનાર નેમનાથ ગિરી શણગાર જય જય ગરવો ગિરનાર જય જય ગરવો ગિરનાર જય જય ગરવો ગિરનાર નેમનાથ ગિરી શણગાર જય જય ગરવો ગિરનાર વંદન 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 ગિરનાર તને વંદન 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 ગિરનાર તને વંદન હલો પંચમ શિખર શત્રુંજય તનુ એ સિદ્ધગીરી છે ધામ કૈલાસ યુગ અંતર વતનંદ પાત્ર સ્વર્ણગીરી ગિરનાર નમ કર્ણ વિહાર પ્રસાદ જય જય ગરવો ગિરનાર નમ કર્ણ વિહાર પ્રસાદ જય જય ગરવો ગિરનાર જય જય ગરવો ગિરનાર જય જય ગરવો ગિરનાર નેમનાથ ગિરી શણગાર જય જય ગરવો ગિરનાર જાસો બે અંબિકા માં શાસન ને સદા સુખકાર પાવે પ્રણમો શ્રી નેમ જિનેશ્વર ગિરી ભૂષણ શણગાર રૂપીના તિલક સમાન જય જય ગરવો ગિરનાર રૂપીના તિલક સમાન જય જય ગરવો ગિરનાર જય જય ગરવો ગિરનાર જય જય ગરવો ગિરનાર નમનાથ ગિરી શણગાર જય જય ગરવો ગિરનાર વંદન 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 ગિરનાર તને વંદન 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 ગિરનાર તને વંદન હલો વંદન અનંત આત્મા ઓતણી દીક્ષા ભૂમિ ગિરનાર છે અનંત તીર્થંકર ઓતણી કૈવલ્ય ભૂમિ ગિરનાર ને આવતી ચોવીસ તણી નિર્વાણ ભૂમિ ગિરનાર આધ્યાત્મ નગર ગિરનાર જય જય ગરવો ગિરનાર આધ્યાત્મ નગર ગિરનાર જય જય ગરવો જય જય ગરવો ગિરનાર જય જય ગરવો ગિરનાર નેમનાથ ગિરી શણગાર જય જય ગરવો ગિરનાર ચૌદહ નદીના જળ સમાયા શીતલ ગજ પદ ગોન જ્યાં દ્રષ્ટિ અનુભવ ધન્યતા જોઈ રાજુલ રહન મિટું દીક્ષા કેવલ સહસા નમો સમ શરણ જિન દીપે શિખરો નિર્માણ જય જય ગરવો ગિરનાર દીપે શિખરો નિર્માણ જય જય ગરવો ગિરનાર જય જય ગરવો ગિરનાર જય જય ગરવો ગિરનાર નમિનાથ ગિરી શણગાર જય
ને વંદન 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 નેમિનાથ તને વંદન તાના કણે કણમાં વસે મહાપુરુષો ના બલિદાન તરફે દર સજન જાજલ સાલા લે વલિયા રક્તદા જાના કણે કણમાં વસે મહાપુરુષો ના બલિદાન તરફે દર સજન જાજલ સાલા લે વલિયા રક્તદા વંદુ હી માંસુરી ધર્મ રક્ષિત હેમ વલ્લભ સુરીરા ચાલો જય ગિરના જય જય ગરવો ગિરના ચાલો જય ગિરના જય જય ગરવો ગિરના જય જય ગરવો ગિરના જય જય ગરવો ગિરના નમનાથ ગિરી શંકર જય જય ગરવો ગિરના વંદન 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 ગિરનાર તને વંદન 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 નમિનાથ તને વંદન ગિરનાર તને વંદન નમિનાથ તને વંદન ગિરનાર તને હવે કોમનમાં જયકારો કેવી રીતના બોલે છે ગિરનાર મંડળ 22મા તીર્થંકર શિવાદેવી નંદન રનિમિના ભાતા રાજુલના ભરથાર એવા શંખ લંચન ધારી નેમિનાથ ભગવાન કી